નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. નદી વિસ્તારમાંથી આશરે 90 જેટલા દબાણો હટાવવામાં આવ્યા. બોટાદ નગરપાલિકા દ્વારા નદી કિનારા વિસ્તારના જે ગેરકાયદેસર લારી ગલ્લા કેબિનો મૂકવામાં આવેલા હતા તે નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સ્ટાફ દ્વારા આ દબાણો દૂર કરવામાં આવ્યા. આ અંગે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેઓએ જણાવ્યું કે આ દબાણ દૂર કરવાના કારણ કે નદી ઊંડી ઉતારવાની હોય તેમજ ફૂટપાથ બનાવવાની હોય જેથી આ દબાણ હટાવવામાં આવ્યા છે. હાલમાં સરકારશ્રી તરફથી અમૃત યોજના અન્વયે 4.5 કિલોમીટર ફૂટપાથ બનાવવાનું ₹2,88,00,000 મંજૂર થયેલ હોય જેથી આ દબાણ હટાવવામાં આવેલ છે. હવે જોવું રહ્યું કે બોટાદ નગરપાલિકા દ્વારા ફૂટપાથ બનાવવામાં આવશે કે આવી જ રીતે દબાણ હટાવીને ગરીબોની રોજીરોટી છીનવામાં આવશે તે જ જોવાનું રહ્યું. નગરપાલિકાના ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું કે ચોમાસું આવી રહ્યું છે જેથી આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. હવે આપ અને અમે પણ જાણીએ છીએ કે હજી શિયાળાની ઋતુ પૂર્ણ નથી થઈ, 4-4 મહિના હજી ઉનાળાના બાકી છે અને આ નગરપાલિકા દ્વારા ચોમાસાની તૈયારી બતાવી રહ્યા છે. હાલ ગયા વર્ષે તે ચોમાસાના મોનસૂન પ્લાનિંગને લઈને બોટાદની આ ઉતાવળી નદીમાં કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી. પાર્થ ગોસ્વામી, ચીફ ઓફિસર બોટાદ નગરપાલિકા. અત્યારે આજે નદીમાં અંદર કાચા પાકા, લારી ગલ્લા, રેકડિયા બધું મૂકીને દબાણ થયેલું છે નદીની પટની અંદર, એ બધા દૂર કરવાની કામગીરી ચાલુ છે. નદીનો પટ ખુલ્લો કરાવવો પડે, પાણીનો માર્ગ છે. અત્યારે ચોમાસા પહેલા અત્યારથી જ કરીએ તો થાય, આ નદી હજી ઊંડી ઉતારવાની છે એટલે આયોજનના ભાગરૂપે અત્યારે 30-35 જેવા લગભગ કાચા ને કેબિનો એ બધું હતું એ દૂર કર્યું છે. ભવિષ્યમાં કોઈ રોડનો પ્લાનિંગ કરો સાહેબ? રસ્તાના રોડ તો ખુલ્લા થવાના જ છે. બહાર પોળા રોડ થાય એવો કોઈ પ્લાનિંગ કરો? રોડ છે જેનાથી કોઈ પોળા નહીં થશે, પાકા થશે. રોડની બંને બાજુ કાયદેસર દુકાન હોય ત્યાં રોડ પોળા ના થઈ શકે એ પાકા થાય. ફૂટપાથની વ્યવસ્થા? ફૂટપાથના મોટા કામો નગરપાલિકા કરી રહી છે.